ગુડ મોર્નિંગ એવરી આજે આપણે મેથ્સ ગુજલિસમાં મોડલ પેપર ટુનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છે ફ્રેન્ડ્સ એમાં જો ક્વેશ્ચન નંબર વન શું આપેલું છે થર્ડ માર્ચ ટુ થાઉઝન્ડ સેવન્ટીનથી ફિફ્થ એપ્રિલ ટુ થાઉઝન્ડ સુધી ટોટલ કેટલા ડેઝ થાય તો અહીંયા જુઓ થર્ટી વન ડેઝ ટ્વેન્ટી નાઇન ડેઝ થર્ટી ફોર ડેઝ કે થર્ટી ડેઝ તો શું આવશે થર્ટી ફોર ડેઝ ચલો ટ્વેન્ટી રૂપીઝનું એક ટોય હોય તો એટી રૂપીઝમાં કેટલા ટોયસ આવે બરાબર તો કેટલા આવશે રાઈટ ફોર ટોયસ નીચેનામાંથી કયું યર લીપ યર નથી બરાબર છે જો અહીંયા આપેલું જ છે એમાં ટુ થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ ફોર ટુ થાઉઝન્ડ એન્ડ ટુ થાઉઝન્ડ લીપ યર તમને ખબર જ છે કે આપણે ફોર વડે ડિવાઈડ બાય કરીશું અને શેસ ઝીરો આવશે તો એને કહેવાશે પણ આપણને શું કીધું છે આ ફોર પિક્ચરમાંથી તમને બ્રિકનું પિક્ચર બ્રિક જેવું શું દેખાય છે રાઈટ બી નંબર ચાલો નીચેનામાંથી કઈ વોલ સૌથી વધુ સુરક્ષિત અને મજબૂત જણાય છે હવે અહીંયા તમને વોલના ફોર પિક્ચર આપેલા છે જુઓ અહીંયા એમાં તમને સૌથી મજબૂત અને સુરક્ષિત કઈ વોલ જણાશે રાઈટ કઈ સી નંબર ચલો જુઓ બી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન બરાબર છે પ્રશ્નના જવાબ આપો એમાં ફર્સ્ટ નંબર ફોર સેમી લોંગ પેન્સિલ છે તેની પાંચ ગણી લેન્થની પેન્સિલનું માપ કેટલું હોય તમને લોકોને ફોર સેમી પેન્સિલ આપેલી છે બરાબર છે એક પેન્સિલનો માપ ફોર સેમી છે એની પાંચ ગણી લેન્થ બરાબરનું પેન્સિલનું માપ કેટલું હશે તો ફોર સેમી ઇન્ટુ ફાઇવ તો ટોટલ આવશે ટ્વેન્ટી સેમી લેન્થના યુનિટ જણાવો લેન્થના થ્રી યુનિટ છે સેન્ટીમીટર મીટર એન્ડ કિલોમીટર દિવાસડીના બોક્સનો શેપ કેવો હોય છે વેરી ગુડ કેવો લમઘન વન લેખ કેવી રીતે લખાય ફિગરમાં લખવાનું છે તો વન એન્ડ પાછળ કેટલા ઝીરો આવશે રાઈટ ફાઇવ ઝીરો બરાબર છે તો વન લેખ આ રીતે લખાય હંડ્રેડ રૂપીઝની નોટની લેન્થ કયા યુનિટમાં માપી શકાય આપણે કયા યુનિટમાં કરશું બરાબર છે એની માપન કયા યુનિટમાં કરશું રાઈટ તો કયા સેન્ટીમીટર બરાબર ચલો જુઓ ડુ એસ ડાયરેક્ટેડ સૂચના પ્રમાણે કરો ટાઈમ પ્રમાણે હેન્ડ્સ ડ્રો કરો આપણને લોકોને વોચ આપેલી હશે અને નીચે ટાઈમ આપેલો હશે એ પ્રમાણે વોચમાં હેન્ડ્સ ડ્રો કરવાના છે શું છે ફાઇવ અવર ટ્વેન્ટી થ્રી મિનિટ્સ તો જે શોર્ટ હેન્ડ છે બરાબર છે સ્મોલ હેન્ડ એ ક્યાં આવશે ફાઇવ ઉપર એન્ડ ટ્વેન્ટી મિનિટ્સ તો ક્યાં આવશે ફોર ઉપર ચલો એટ અવર ફોર્ટી મિનિટ્સ બરાબર છે તો આપણો અવર હેન્ડ ક્યાં આવશે એટ અવર ફોર્ટી મિનિટ્સ તો નાઇનની થોડીક ઉપર એન્ડ ફોર્ટી મિનિટ્સ એટલે આવશે મિનિટ કાંટો મિનિટ હેન્ડ્સ એટ ઉપર જુઓ બી ટેબલ કમ્પ્લીટ કરો બરાબર છે પૂરું કરવાનું ડિસ્ટન્સ મીટરમાં આપેલું છે ખેતર અને બગીચો બરાબર અને લગાવવા પડતા રાઉન્ડ બરાબર જુઓ અહીંયા શું છે ટુ થાઉઝન્ડ બરાબર ફર્સ્ટ ટુ થાઉઝન્ડ પૂરું કરવાનું ડિસ્ટન્સ કેટલું છે ટુ થાઉઝન્ડ અહીં આપેલો છે તમને ખેતર અને બગીચો એની લેન્થ જુઓ લંબાઈ કેટલી થ્રી હંડ્રેડ મીટર એન્ડ બ્રેથ પહોળાઈ ટુ હન્ડ્રેડ મીટર બરાબર છે તો તમને લેન્થ એન્ડ બ્રેથ આપેલી છે એન્ડ કેટલું ડિસ્ટન્સ કરવાનું છે ટુ થાઉઝન્ડ તો તમે કેટલા રાઉન્ડ મારી શકશો ફ્રેન્ડ્સ તો અહીંયા જુઓ વન થાઉઝન્ડ મીટર બરાબર વન થા રાઉન્ડ બરાબર છે કેમ વન થાઉઝન્ડ તો અહીં આપણે એડિશન કરશું થ્રી હન્ડ્રેડ પ્લસ થ્રી હન્ડ્રેડ સિક્સ હન્ડ્રેડ થાય ત્યારબાદ આ ટુ હંડ્રેડ સિક્સ હન્ડ્રેડની અંદર ટુ હંડ્રેડ એડ કરો કેટલા થાય એટ હંડ્રેડ એન્ડ ટુ હંડ્રેડ આ બાજુની બ્રેથ એટલે ટોટલ થશે વન થાઉઝન્ડ મીટર બરાબર છે તો અહીંયા પદ મૂકીએ વન થાઉઝન્ડ મીટર બરાબર વન રાઉન્ડ તો ટુ થાઉઝન્ડ મીટર બરાબર કેટલા ક્રોસ ગુણાકાર ટુ થાઉઝન્ડ ઇન્ટુ વન ડિવાઈડ બાય વન થાઉઝન્ડ તો કેટલા આવ્યા ટુ રાઉન્ડ બરાબર છે ચલો એવી જ રીતે નીચે અહીંયા તમને બ્લેન્ક્સ આપેલી છે એને અહીં આપેલું છે તમને ગાર્ડન ગાર્ડનની લેન્થ કેટલી છે ફાઇવ હન્ડ્રેડ મીટર બરાબર અને અહીં આપેલી છે ફાઇવ હવે જુઓ વન રાઉન્ડ કમ્પ્લીટ કરીએ તો ટોટલ કેટલા મીટર થાય ફાઇવ હંડ્રેડ મીટર થાય ગાર્ડન ટોટલ ફાઇવ હંડ્રેડ મીટરનો છે તો વન રાઉન્ડ કમ્પ્લીટ કરતાં ફાઇવ હંડ્રેડ મીટર થાય તો અહીંયા પદ મૂકીએ કે વન રાઉન્ડ બરાબર ફાઇવ હંડ્રેડ મીટર માટે ફાઇવ રાઉન્ડ ફાઇવ રાઉન્ડ બરાબર કેટલા ક્રોસ ગુણાકાર ફાઇવ ઇન્ટુ ફાઇવ હંડ્રેડ ડીવાઈડ બાય વન બરાબર છે તો આન્સર આવશે ટુ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ મીટર તો અહીંયા પૂરું કરવાનું ડિસ્ટન્સ કેટલું આવશે ટુ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ મીટર ચલો જુઓ નેક્સ્ટ સી ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો બરાબર છે ખાલી જગ્યા ટાઈમ ટુ થાઉઝ ટુ બરાબર ટુ લીટર ચાલો ટુ હંડ્રેડ એમ કેટલી વખત લઈએ ત્યારે ટુ લીટર થાય હા તો જુઓ આપણે ટુ લિટર છે ટુ લિટર કરવાનું છે તો જુઓ ટુ થાઉઝન્ડ એમ એલ બાય ટુ હંડ્રેડ ટુ ક્યાંથી તો ટુ લિટર છે ટુ લીટરને મિલી લીટરમાં કન્વર્ટ કરીએ તો ટુ થાઉઝન્ડ થશે ટુ થાઉઝન્ડ મિલીલીટર થશે ડિવાઈડ બાય ટુ હંડ્રેડ બરાબર છે ઉડાવીશું તો કેટલા આવશે ટેન ટાઈમ તો ટેન ટાઈમ ટુ હંડ્રેડ એમ દસ વખત બસ્સો એમ ભેગું કરીશું ત્યારે ટુ લિટર થશે ચલો સેકન્ડ નંબર ફાઇવ રૂપીઝની ટેન નોટ્સ બરાબર ખાલી જગ્યા તો ફાઇવ ઇન્ટુ ટેન બરાબર ફિફ્ટી રૂપીઝ તો કેટલા આવશે ફિફ્ટી જો ટુ હંડ્રેડ બ્રિકના સિક્સ હંડ્રેડ રૂપીસ હોય ટુ હંડ્રેડ બ્રિક્સના સિક્સ હંડ્રેડ રૂપીસ હોય તો વન બ્રિક્સની કોસ્ટ કેટલી પદ મૂકવાનું ટુ હંડ્રેડ બ્રિક્સના સિક્સ હન્ડ્રેડ રૂપીસ માટે વન બ્રિક્સના કેટલા સિક્સ હન્ડ્રેડ ઇન્ટુ વન ડિવાઈડ બાય ટુ ઉડાવતા આન્સર આવશે થ્રી રૂપીસ ચલો મેચ ધ ફોલોઈંગ ડી બરાબર 66 સિક્સ મીટર સિક્સ કિમી સિક્સ મીટર સિક્સ મીટર સિક્સટી સેમી સિક્સટી સિક્સ મીટર અહીં આપેલું છે સિક્સ સિક્સ થાઉઝન્ડ સિક્સ મીટર સિક્સ થાઉઝન્ડ સિક્સટી સેમી સિક્સ થાઉઝન્ડ સિક્સ સેમી એન્ડ સિક્સટી થાઉઝન્ડ સિક્સ સેમી ચલો જુઓ 66 સિક્સ મીટર છે બરાબર છે સિક્સટી સિક્સ મીટર મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીશું તો સિક્સ થાઉઝન્ડ સિક્સ સેમી આવશે વન થાઉઝન્ડવાળે મલ્ટીપ્લાય કરવું પડશે ચલો જો સિક્સ કિમી સિક્સટી સિક્સ મીટર સિક્સ કિમી સિક્સ મીટર બરાબર છે તો સિક્સ થાઉઝન્ડ સિક્સ મીટર કેમ કેમ કે આ સિક્સ કિમીને વન થાઉઝન્ડવાળે મલ્ટીપ્લાય કરવાનું રહેશે સિક્સટી મીટર સિક્સટી સેમી બરાબર છે તો એને સેમીમાં કન્વર્ટ કરતા સિક્સ થાઉઝન્ડ સિક્સટી સેમી થશે એન્ડ લાસ્ટ સિક્સ હંડ્રેડ સિક્સ મીટર બરાબર છે તો એને સેમીમાં કન્વર્ટ કરીશું તો સિક્સટી થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ સેમી થશે જુઓ ક્વેશ્ચન થર્ડ વર્ડ પ્રોબ્લેમ એની થ્રી પેરિસનો એફિલ ટાવર થ્રી હંડ્રેડ થર્ટી મીટર હાઈ છે એન્ડ ન્યૂયોર્કનો સૌથી હાઈ બિલ્ડિંગ થ્રી હન્ડ્રેડ ટ્વેન્ટી મીટરનું છે તો એફિલ ટાવર તે બિલ્ડિંગ કરતાં કેટલું હાઈ છે હવે આપણને બે વચ્ચે શું કરવાનું છે ડિફરન્સ શોધવાનો છે શું બિલ્ડિંગ કેટલું હાઈ છે એફિલ ટાવર કરતાં ન્યૂયોર્કનું બિલ્ડિંગ કેટલું હાઈ છે આપણને બંનેને બંનેનું માપ આપેલું છે જુઓ અહીંયા એફિલ ટાવરનું પણ આપેલું છે એન્ડ ન્યૂયોર્કની બિલ્ડિંગનું પણ માર્ક આપે ન્યૂયોર્કની બિલ્ડિંગનું પણ માપ આપેલું છે બરાબર છે તો આપણને શું કીધું છે કે બંનેમાં એફિલ ટાવર કરતાં ન્યૂયોર્કની બિલ્ડિંગ કેટલી હાઈ સોરી તો એફિલ ટાવર તે બિલ્ડિંગ કરતાં કેટલું હાઈ છે બરાબર છે તો જુઓ અહીંયા તમને પેરિસનો એફિલ ટાવર કેટલો છે થ્રી હંડ્રેડ થર્ટી મિનિટ થર્ટી મીટર છે બરાબર એન્ડ ન્યૂયોર્કનું બિલ્ડિંગ આપેલું છે થ્રી ટ્વેન્ટી મીટર તો આપણે શું કરીશું સબટ્રેક્શન ઝીરો માઇનસ ઝીરો વન થ્રી માઇનસ ટુ વન એન્ડ થ્રી માઇનસ થ્રી ઝીરો તો કેટલા એવા ટેન મીટર તો પેરિસનો જે એફિલ ટાવર છે બરાબર છે તે બિલ્ડિંગ કરતાં ટેન મીટર હાઈ છે ચાલો જુઓ સેકન્ડ નંબર એક બર્થડે પાર્ટી સાંજે એટ અવર થર્ટી ફાઈવ વાગ્યે શરૂ થઈ એન્ડ રાત્રે ટેન અવર ફાઈવ વાગ્યે પૂરી થઈ તો બર્થડે પાર્ટી કેટલો ટાઈમ ચાલી હશે જુઓ આપણને જ્યારે પાર્ટી સ્ટાર્ટ થઈ છે એનો ટાઈમ આપેલો છે કેટલો આપેલો છે રાઈટ સાંજે એઇટ અવર થર્ટી ફાઈવ મિનિટ્સ એ સ્ટાર્ટ થઈ એન્ડ ફિનિશ ક્યારે થઈ પાર્ટી રાત્રે ટેન અવર ફાઈવ મિનિટ્સે ફિનિ ફિનિશ થઈ તો પાર્ટી કેટલો ટાઈમ ચાલી બરાબર છે તો આપણે શું કરશું સબટ્રેક્શન થશે બરાબર છે તો અહીંયા જુઓ મેં તમને કીધું હતું કે જ્યારે ટાઈમ આપેલો હોય ત્યારે જે જે સંખ્યા મોટી હોય એ પહેલાં લેવાની છે બરાબર છે એન્ડ અવર એન્ડ મિનિટ એક સાથે છે તો બોક્સ બનાવીશું આ બાજુ અવર એન્ડ આ બાજુ મિનિટ જુઓ ટેન અવર ફાઈવ મિનિટ પહેલાં મોટી સંખ્યા લેવાની બરાબર છે ટેન અવર ફાઇવ મિનિટ માઇનસ કેટલા વાગે સ્ટાર્ટ થઈ હતી એઇટ અવર થર્ટી ફાઈવ મિનિટ્સ તો અહીંયા લખવાનું એઇટ અવર થર્ટી ફાઈવ મિનિટ બરાબર છે હવે જુઓ ફાઇવ આ ઝીરો ફાઇવ મિનિટ્સ છે એન્ડ આ થર્ટી ફાઇવ મિનિટ્સ છે તો ફાઇવ કરતાં થર્ટી ફાઇવ કેવા છે મોટા છે તો સબટ્રેક્શન થશે નહીં તો આપણે શું કરીશું ફ્રેન્ડ્સ અહીંયા ટેન અવર્સ છે એમાંથી વન અવર સબટ્રેક કરશું બાદ કરશું તો અહીંયા રહેશે ટેન માઇનસ વન અવર તો કેટલા રહેશે નાઇન અવર એન્ડ અહીંયા જે વન અવર આપણે બાદ કરીએ તે અહીંયા મિનિટમાં શું કરીશું એડ કરીશું તો વન અવર બરાબર કેટલી મિનિટ હા સિક્સટી મિનિટ બરાબર છે તો સિક્સટી પ્લસ આ ફાઇવ મિનિટ તો સિક્સટી પ્લસ આ ફાઇવ બરાબર સિક્સટી ફાઈવ મિનિટ થાય હવે આપણે નવેસરથી ફરી રકમ લખીશું અહીંયા અવર એન્ડ મિનિટ હવે જુઓ વન અવર માઇનસ કરતાં કેટલા રહ્યા નાઇન અવર રહ્યા જુઓ અહીં આપેલો છે નાઇન અવર એન્ડ મિનિટ કેટલી થઈ સિક્સટી ફાઈવ મિનિટ માઇનસ એટ અવર થર્ટી ફાઈવ મિનિટ નીચેના જે છે તે સેમ જ રહેશે ચલો માઇનસ કરીએ ફાઈવ માઇનસ ફાઇવ ઝીરો સિક્સ માઇનસ થ્રી થ્રી નાઇન માઇનસ એટ વન તો કેટલાય કેટલો ટાઈમ પાર્ટી ચાલી હશે વન અવર થર્ટી મિનિટ સુધી આ પાર્ટી ચાલી હશે બરાબર છે ચલો જુઓ થર્ડ નંબર હરિલાલ એક બેંક પાસેથી થ્રી હંડ્રેડ રૂપીઝની લોન લીધી તેઓ બેંકને સિક્સ મંથ સુધી ફિફ્ટી ફાઇવ રૂપીસ દર મંથે જમા કરાવે છે હરિલાલ છે એણે બેંક પાસેથી કેટલા લીધા થ્રી હંડ્રેડ રૂપીસ લીધા છે અને સિક્સ મંથ સુધી કેટલા હર મંથે ફિફ્ટી ફાઇવ રૂપીસ એ જમા કરાવે છે તથા બાબુલાલે એક શરાફી પેઢી પાસેથી થ્રી હંડ્રેડ રૂપીસ લીધા છે ઉધાર અને સિક્સ મંથ પછી થ્રી હંડ્રેડ સિક્સટી રૂપીસ પાછા આપ્યા બાબુલાલે એક શરાફી પેઢી પાસે ત્રણસો રૂપિયા લીધા એન્ડ છ મહિના પછી કેટલા ચૂકવે છે ત્રણસો ને સાહીઠ રૂપિયા થ્રી હંડ્રેડ સિક્સટી રૂપીસ ચૂકવે છે બંનેમાંથી કોને વધારે પૈસા આપવા પડ્યા એન્ડ કેટલા ચલો તો જોઈએ શું છે હરિલાલ તો અહીં લખીશું હરિલાલ બેંક પાસેથી કેટલા લીધેલા હતા અહીં આપેલો છે જુઓ થ્રી હંડ્રેડ રૂપીસ તો થ્રી હન્ડ્રેડ રૂપીસની લોન લીધી એન્ડ સિક્સ મંથ સુધી દર મંથે ફિફ્ટી ફાઇવ રૂપીસ જમા કરાવે છે તો અહીંયા પદ મૂકીશું વન મંથના કેટલા ફિફ ફિફ્ટી ફોર રૂપીસ હર મંથ અહીં આપેલો છે કેટલા જમા કરાવે છે ફિફ્ટી ફોર રૂપીસ જમા કરાવે છે તો હર મંથના કેટલા થશે ફિફ્ટી ફોર રૂપીસ માટે સિક્સ મંથના કેટલા ક્રોસ ગુણાકાર કરીશું ફિફ્ટી ફોર ઇન્ટુ સિક્સ ડિવાઈડ બાય વન તો કેટલા આવશે થ્રી હંડ્રેડ ટ્વેન્ટી ફોર રૂપીસ જો અહીંયા સમસ્કાઉન્ટ કરેલો જ છે બરાબર તો કેટલા આવ્યા થ્રી હંડ્રેડ ટ્વેન્ટી ફોર રૂપીસ તો ચૂકવેલ રકમ એન્ડ માઈનસ લીધેલ રકમ બરાબર વ્યાજ તો હવે કેટલી રકમ ચૂકવે છે સિક્સ મંથે સિક્સ મંથના અંતે રાઇટ થર્ટ થ્રી હંડ્રેડ ટ્વેન્ટી ફોર રૂપીસ આપણે શોધી કાઢ્યું બરાબર છે કે છ મહિના પછી એ ત્રણસો ને ચોવીસ રૂપિયા ચૂકવે છે તો ચૂકવેલ રકમ કેટલી થ્રી હંડ્રેડ ટ્વેન્ટી ફોર અને એમણે લીધી કેટલી હતી થ્રી હંડ્રેડ બરાબર છે તો થ્રી હંડ્રેડ ટ્વેન્ટી ફોર માઇનસ થ્રી હંડ્રેડ બરાબર કેટલા આવશે આ ટ્વેન્ટી ફોર જે છે તે શું થયું સિક્સ મંથનું વ્યાજ થયું બરાબર ટ્વેન્ટી ફોર એ સિક્સ મંથનું વ્યાજ થશે ચલો જુઓ હવે આવશે બાબુલાલ બરાબર છે તો બાબુલાલે કેટલી રકમ લીધી હતી સરાફી પેઢી પાસે થ્રી હંડ્રેડ એન્ડ ચૂકવી કેટલી હતી સિક્સ મંથ પછી થ્રી હંડ્રેડ સિક્સટી તો ચૂકવેલ રકમ માઇનસ લીધેલ રકમ બરાબર વ્યાજ થ્રી હંડ્રેડ સિક્સટી ચૂકવેલા હતા બરાબર છે એન લીધેલા થ્રી હંડ્રેડ માઇનસ કરતાં કેટલું વ્યાજ ચૂકવશે સિક્સટી તો બંનેમાંથી ટ્વેન્ટી ફોર જો હરિલાલ ટ્વેન્ટી ફોર ચૂકવે છે સિક્સ મંથ પછી એન્ડ બાબુલાલ સિક્સટી રૂપીસ ચૂકવે છે તો બંનેમાંથી કોણે વધારે પૈસા ચૂકવ્યા હા કોણે બાબુલા બાબુલાલે બરાબર છે હરિલાલ કરતાં બાબુલાલે વધારે પૈસા ચૂકવ્યા કેટલા રૂ ચૂકવ્યા તો આપણે સપ્ટ્રેક્શન કરશું સિક્સટી માઇનસ ટ્વેન્ટી ફોર તો આન્સર આવશે થર્ટી સિક્સ રૂપીસ બાબુલાલે વધારે રૂપીસ ચૂકવ્યા ચલો જુઓ ફોર નંબર એક હાઉસમાં વન થાઉઝન્ડ લિટર વોટર ટેન્ક છે ફેમિલીના મેમ્બર નીચે દર્શાવ્યા મુજબ અલગ અલગ હેતુ માટે વોટરનો યુઝ કરે છે તો ડેઝના અંતે ટેન્કમાં હાઉ મચ વોટર બાકી રહે બરાબર છે વોટર ટેન્ક છે એમાં હન વન થાઉઝન્ડ લિટર વોટર છે બરાબર ફૂલ ડેના અંતે કેટલું વોટરનો યુઝ થાય છે એન્ડ ટેન્કમાં કેટલું વોટર બાકી રહેશે તે આપણે શોધવાનું છે હવે જુઓ વોટરનો યુઝ પર ડે બરાબર છે તો વોટર ફોર ડ્રિંક વોટર ફોર ટેકિંગ બાથ નહવા માટે ટુ હંડ્રેડ સિક્સટી ફોર લીટર ડ્રિન્કિંગ વોટર પીવા માટે ફોર્ટી સિક્સ લીટર વોશિંગ ક્લોથ્સ એન્ડ પોટ્સ વાસણ અને કપડાં ધોવા ફોર હંડ્રેડ એટી લીટર્સ મોપિંગ ધ્લોર પોતું મારવા ટ્વેન્ટી નાઇન લીટર્સ આ આપણને એક દિવસનો શું વોટરનો યુઝ આપ્યો છે બરાબર છે હવે આપણે આ ટોટલ કરીશું કે ટોટલ કેટલું વોટર યુઝ થાય છે તો અહીંયા જુઓ એડિશન કરેલું જ છે બરાબર છે તો એડિશન કરતાં ટોટલ કેટલું વોટ કેટલું વોટર યુઝ થશે એટ હંડ્રેડ નાઇન્ટી લીટર બરાબર છે એટ હન્ડ્રેડ નાઇન્ટીન લીટર જેટલું વોટરનો યુઝ થાય છે ક્યારે ફૂલ ડે પર ડેમાં એક દિવસમાં હવે ટેન્કમાં ટોટલ કેટલું છે વન થાઉઝન્ડ લીટર ટેન્કમાં વોટર હતું યુઝ કેટલો થયો એઈટ હંડ્રેડ નાઇન્ટી લિટર એઇટ હંડ્રેડ નાઇન્ટી લીટર વોટર્સનો યુઝ થયો તો હવે આપણે શું કરશું કેટલું બાકી રહ્યું તો વન થાઉઝન્ડમાંથી એઇટ હંડ્રેડ નાઇન્ટીને સબટ્રેક્શન કરશું તો જુઓ ઝીરો માઇનસ નાઇન બરાબર છે તો શું થશે માઇનસ થશે સબટ્રેક્શન થશે ના તો વી વિલ બોરો તો અહીંયા ઝીરો છે અહીંયા ઝીરો છે ડાયરેક્ટ આપણે વન પાસ આવીએ તો શું

કેટલા એની ફોર કોઈપન ચાર ચાલો જુઓ ટ્વેન્ટી લિટર ફોર હંડ્રેડ મિલી લિટરમાંથી ફિફ્ટીન લિટર ટુ હંડ્રેડ મિલી લિટર બાદ કરો હવે અહીંયા બાદ બાકી કરેલી છે સબટ્રેક્શન કરેલું છે લિટર એન્ડ મિલીલીટર કમ્બાઇન્ડ છે બોક્સ બનાવ્યું અહીં આપ્યું ટ્વેન્ટી લિટર ફોર હંડ્રેડ મિલીલીટર ફિફ્ટીન લિટર ટુ હંડ્રેડ ફિફ્ટી મિલી લિટર ઝીરો માઇનસ ઝીરો ઝીરો માઇનસ ફાઇવ કરતા આન્સર આવશે નહીં

5 લિટર વન હંડ્રેડ ફિફ્ટી મિલી બાકી રહેશે ચલો એ જ રીતે અહીંયા છે એડિશન વન હંડ્રેડ ટ્વેન્ટી સેવન મીટર ફોર હંડ્રેડ ફિફ્ટી સેન્ટી મીટર એન્ડ એટી ફોર મીટર ટુ ફિફ્ટી સેમી તો આપણે આ રીતે મીટર એન્ડ સેમીમાં એડિશન કરશું ફોર હંડ્રેડ નાઇન સિક્સટીન બરાબર છે શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે મલ્ટિપ્લિકેશન કરવાનું છે ફોર હંડ્રેડ એટી નાઇન ઇન્ટુ સિક્સટી તો યુનિટ ડિજિટનો ઝીરો વન નાઇન ઝા વન એટ વન ઝા એટ એન્ડ ફોર વન ઝા ફોર બરાબર છે ટુ ડિજિટ હતા એટલે આપણે યુનિટનો ઝીરો મૂક્યો હતો હવે વનનું ટર્ન કમ્પ્લીટ થઈ હવે સિક્સ સિક્સ નાઇન ઝા ફિફ્ટી ફોર તો અહીં આવશે ફોર એન્ડ કેરી ફાઇવ ત્યારબાદ સિક્સ એટ ઝા કેટલા થશે

એઇટની અંદર વન એડ કરો નાઇન નાઇનની અંદર નાઇન એડ કરો એટીનનો એટ કેરી વન ફોરની અંદર વન એડ કરો જુ આ કેરી છે ફોરની અંદર વન એડ કરો ફાઇવ ફાઇવની અંદર ટુ એડ કરો સેવન તો આપણો આન્સર આવ્યો સેવન થાઉઝન્ડ હન્ડ્રેડ ફોર ચલો ટુ હંડ્રેડ થર્ટી ડિવાઈડ બાય નાઇન ચલો જુઓ નાઇન ટુ ઝા કેટલા ટુ થર્ટી છે બરાબર છે નાઇન વન ઝા નાઇન નાઇન ટુ ઝા એટીન ટ્વેન્ટી થ્રી માઇનસ એટી બરાબર છે તો થ્રી માઇનસ એટ કરીએ નહીં થાય તો અહીંયા વી વીલ બોરો ટુ બીકમ્સ વન એન્ડ થ્રી બીકમ્સ થર્ટીન થર્ટીન માઇનસ એટ કરીએ તો ફાઇવ એન્ડ વન માઇનસ વન કરતાં ઝીરો આ ઉપરથી ઉતારો ઝીરો ચલો નાઇન ફાઇવ ઝા ફોર્ટી ફાઈવ ઝીરો માઇનસ ફાઇવ નહીં થાય તો આપણે શું કરીશું હા દસકો લેશું ફાઇવ બીકમ્સ ફોર એન્ડ ઝીરો બીકમ્સ ટેન ટેન માઇનસ ફાઇવ 5 એન્ડ ફોર માઇનસ ફોર ઝીરો તો કેટલા આવ્યું હા ટ્વેન્ટી ફાઇવ આપણું ક્યુશન ભાગફળ આવ્યું બરાબર છે એન સેઝ ફાઈવ ચાલો થ્રી હંડ્રેડ કિમી વન ફોર્ટી મીટર એન્ડ ફોર ટ્વેન્ટી ફોર કિમી ટુ થર્ટી મીટર કિલોમીટર એન્ડ મીટર બંને કમ્બાઇન્ડ છે એટલે આપણે બોક્સ બનાવશું એન્ડ આ રીતે એડિશન કરશું તો આપણો આન્સર આવશે સેવન હંડ્રેડ ટ્વેન્ટી ફાઈવ કિલોમીટર થ્રી હંડ્રેડ સેવન્ટી મીટર હવે જુઓ ક્વેશ્ચન ફોર આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ પિક્ચર પિક્ચર પરથી આપણે ક્વેશ્ચન આન્સર આપવાના છે ક્વેશ્ચનના આન્સર આપવાના છે એમાં જુઓ ક્વેશ્ચન ફર્સ્ટ નંબર વિલેજ બીથી વિલેજ સી કેટલું દૂર છે તો આપણને વિલેજ બી બી ક્યાં છે આ રહ્યું એન્ડ વિલેજ સી ક્યાં છે આ રહ્યું તો વિલેજ બીથી વિલેજ સી કેટલું દૂર છે તો આ ટ્વેન્ટી ફાઇવ પ્લસ ફિફ્ટીન કરીશું તો આપણને કેટલું દૂર છે એ આન્સર મળી જશે તો કેટલું આવશે ફોર્ટી કિલો મીટર ચાલો જુઓ જો મેહુલને વિલેજ એથી વિલેજ બી જવું છે બરાબર તે વિલેજ એ થઈને જાય છે તો કેટલું ડિસ્ટન્સ કાપવું પડે છે મેહુલને વિલેજ ઇથી વિલેજ બી થઈ બિલે ઈથી થઈને બી જવું છે બરાબર છે તો જુઓ ઈ ક્યાં છે આ રહ્યું થઈને ક્યાં જવું છે વિલેજ બી સુધી બરાબર છે ઈ કેટલું છે ટવેન્ટી કિલોમીટર એન્ડ બી ટ્વેન્ટી ફાઈવ તો કેટલું ડિસ્ટન્સ કાપશે ટોટલ આ બેનો એડિશન કરીએ તો ટ્વેન્ટી કિમી પ્લસ ટ્વેન્ટી ફાઈવ કિલોમીટર તો ટોટલ કેટલું કાપશે ફોર્ટી ફાઈવ કિલો મીટર પ્રદીપને કયું ડિસ્ટન્સ વધારે લાગશે વિલેજ બીથી વિલેજ સી વિલેજ ડીથી વિલેજ ઇ એન્ડ કેટલું તો જોઈએ બીથી સી વિલેજ બીથી સી કેટલું છે તો આ રહ્યું બી એન્ડ આ રહ્યું સી બીથી સી આપણે શોધ્યું આ રહ્યું જો ફોર્ટી કિલોમીટર તો ટ્વેન્ટી ફાઈવ પ્લસ ફિફ્ટીન કિલી કિલોમીટર એટલે ફોર્ટી કિલોમીટર થશે એન્ડ ડીથી ઈ ડી ક્યાં છે આ રહ્યું એન્ડ ઇ તો થર્ટી પ્લસ ટ્વેન્ટી કેટલા થશે ફિફ્ટી કિલોમીટર બરાબર છે તો હવે આપણે આ બેનો આન્સર શોધી કાઢ્યો આ રહ્યો હવે શું પૂછ્યું છે શું પૂછ્યું છે કેટલું કેટલું બરાબર છે તો ફિફ્ટી આવ્યો છે ડીથી ઈ તો અહીંયા ફિફ્ટી કિલોમીટર એન્ડ બીથી સી ફોર્ટી કિલોમીટર માઇનસ કરશું તો રહેશે ટેન કિલો મીટર બરાબર છે તો તેણે ટોટલ શું છે કેટલું કર્યું હશે કેટલું વધારે લાગશે પ્રદીપને કયું ડિસ્ટન્સ વધારે લાગશે વિલેજ ડી કેટલું વધારે લાગશે ટેન કિલોમીટર વધારે લાગશે જુઓ ફોર્થ વિલેજ એ થી વિલેજ ડીનું ડિસ્ટન્સ કેટલું છે હવે વિલેજ એ થી વિલેજ ડીનું ડિસ્ટન્સ જુઓ થર્ટી કિલોમીટર છે ક્વેશ્ચન્સ ફોરનો બી આન્સર ધ ફોલો એ ક્વેશ્ચન્સ ફ્રોમ ધી ટેબલ્સ એની થ્રી શું કીધું છે તમને ટેબલ્સ આપેલું છે એના પરથી આન્સર લખવાનો છે જો અહીંયા આપેલું છે ફ્રૂટ્સ અને અહીંયા આપ્યું છે કોસ્ટ પર કેજી એટલે એક કિલોગ્રામનો ભાવ આપેલો છે શું છે ફ્રૂટ્સમાં બનાના એપલ મેંગો ગ્રેપ્સ એન્ડ ઓરેન્જ બરાબર જ્યારે અહીંયા પર કેજી એક કિલોનો ભાવ છે બનાના નાઇન્ટી રૂપીસ એપલ એટી રૂપીસ મેંગો સેવન્ટી રૂપીઝ ગ્રેપ્સ વન હંડ્રેડ રૂપીઝ એન્ડ ઓરેન્જ વન હંડ્રેડ ટ્વેન્ટી રૂપીસ બરાબર છે આ આપણને ટેબલ્સ આપેલું છે હવે જુઓ ક્વેશ્ચન્સ ફર્સ્ટ નંબર દીપાલીએ થ્રી કેજી એપલ્સ એન્ડ ટુ કેજી ગ્રેપ્સની ખરીદી કરી અને શોપકીપરે ફાઇવ હંડ્રેડ રૂપીઝની નોટ આપી તો શોપકીપરે દીપાલીને કેટલા રૂપીસ પાછા આપ્યા હશે બરાબર છે જુઓ શું કીધું છે થ્રી કેજી એપલ્સ તો અહીંયા વન કેજી એપલની કોસ્ટ પહેલાં તો જોઈ લઈએ ફ્રેન્ડ્સ કેટલા છે એપલ આ રહ્યા એટી રૂપીસ તો અહીંયા એપલ્સ તો વન કેજીના એટી રૂપીસ ઇન્ટુ કેટલા લીધા છે થ્રી કેજી તો એટી રૂપીસ ઇન્ટુ થ્રી કેજી તો કેટલા થશે એટ થ્રી ઝાડ ટ્વેન્ટી ફોર એન્ડ ઝીરો નો ઝીરો તો ટુ હન્ડ્રેડ ફોર્ટી થાય એમ રીત એ જ રીતે ગ્રેપ્સની વાત કરીએ તો ગ્રેપ્સ કેટલી લીધી છે ટુ કેજી લીધી છે તો ગ્રેપ્સની વન કેજીની કોસ્ટ કેટલા છે વન હંડ્રેડ છે તો ટુ કેજી તો હંડ્રેડ ઇન્ટુ ટુ તો કેટલા થશે ટુ રૂપીસ થાય તો ટોટલ કેટલા રૂપીસ થયા આ બંનેનો એડિશન કરીએ બરાબર છે તો ફોર હંડ્રેડ ફોર્ટી થાય હવે દીપાલી શોપકીપરને ફાઇવ હંડ્રેડની નોટબુક આપે છે બરાબર છે તો શોપકીપર શું કરશે ફોર હંડ્રેડ ફો ફોર્ટી રૂપીઝ લેશે અને બીજા રિટર્ન કરશે તો આપણે શું કરશું એડિશન કરશું કે સબટ્રેક્શન કરશું હા સબટ્રેક્શન કરશું તો ફાઇવ હન્ડ્રેડ માઇનસ બરાબર ફોર હંડ્રેડ ફોર્ટી તો જુઓ ઝીરો માઇનસ ઝીરો

दीपाली ने कितना रुपिस પાછા આપશે ₹60 પાછા આપશે સેકન્ડ નંબર કોની કોસ્ટ વધારે થશે 2 kg ઓરેન્જીસ કે 3 kg મેંગોસ હવે જો ઓરેન્જીસ ના કેટલા છે 1 અહીંયા 2 kg બરાબર છે તો અહીંયા 1 kg ની કોસ્ટ આપેલી છે ₹120 ઇન ટુ 2 kg તો કેટલા થશે ₹240 એ જ રીતે થ્રી કેજી ઓરેન્જીસ મેંગોઝની કોસ્ટ શોધવાની છે તો વન કેજીના કેટલા છે સેવન્ટી રૂપીસ ઇન ટુ થ્રી કેજી તો ટુ હંડ્રેડ ટેન રૂપીસ બરાબર છે તો આ બેમાંથી કોની કોસ્ટ વધારે થઈ ઓરેન્જીસની કે મેંગોઝની રાઈટ કોની ઓરેન્જીસની તો ટુ કેજી ઓરેન્જિસની કોસ્ટ વધારે થશે થર્ડ નંબર કયો ફ્રૂટ સૌથી વધારે મોંઘું છે એન કેટલા રૂપીસ કેજીનો ભાવ છે તો આપણે જોઈએ તો સૌથી વધારે કોસ્ટકમાં જોઉં તમે તો ઓરેન્જીસ સૌથી વધારે મોંઘો છે એનો વન કેજીનો ભાવ એનો વન કેજીનો કોસ્ટ વન ટ્વેન્ટી છે દીપાલીએ ટુ કેજી ઓરેન્જીસ એન્ડ થ્રી કેજી મેંગોઝ ખરીદ્યા તો તેણે કેટલા રૂપીસ ચૂકવવા પડે ઓરેન્જીસ એન્ડ મેંગોઝની ખરીદી કરી છે બરાબર છે ઓરેન્જીસ કેટલા ખરીદ્યા ટુ કેજી બરાબર વન કેજીનો કોસ્ટ વન હંડ્રેડ ટ્વેન્ટી રૂપીસ છે તો ટુ ઇન્ટુ વન હંડ્રેડ ટ્વેન્ટી તો અહીંયા કેટલા થશે ટુ એ જ રીતે મેંગોઝ થ્રી કેજી ખરીદી છીએ પણ વન કેજી મેંગોની કોસ્ટ કેટલી છે સેવન્ટી રૂપીસ તો થ્રી ઇન્ટુ સેવન્ટી તો કેટલા થશે ટુ ટેન રૂપીસ આ બંનેનું શું કરશું એડિશન તો આપણને શું મળી જશે ટોટલ ચૂકવેલ રકમ તો બંનેનો એડિશન કરતાં આન્સર આવશે ફોર તો દીપાલીએ ટોટલ ફોર હંડ્રેડ ફિફ્ટી રૂપીઝ ચૂકવવા પડે વિદ્યાર્થી મિત્રો હવે આજે આટલું જ બાય